नमस्कार, फरी एक वक्त आपनु स्वागत छे लोकोनी व्यथानु कनेक्शन एटले किस्सू यूट्यूब चैनल मा। गुजरातना जे पण खेडूत मित्रोए वहेली तके पाक निष्फळ सहायना फॉर्म भरी दीधा हता, ए खेडूत मित्रोना बैंक एकाउंटनी अंदर हालमा पाक निष्फळ सहाय छे ए जमा थई रही छे, जेमां SDRFના जे धाराधोरणो हता एटले के केन्द्र सरकार तरफथी जे सहाय मळवानी हती ए सहायना मेसेज हाल खेडूतोने मळी रह्या छे, अने ए सहायनी अंदर उमेरो करी अने राज्य सरकार वधारानी सहाय आपवानी हती ए सहायना मेसेज पण खेडूतोने मळी रह्या छे, एटले टोटल सहाय छे ए खेडूतोने વીઘા દીઠ મળી રહી છે। તો તમારે કેટલી જમીન છે અને તમને કેટલી સહાય મળવા પાત્ર રહેશે એમની માહિતી તમને જણાવું એ પહેલા રાજ્ય સરકાર તરફથી જે જાહેરાત કરવામાં આવી હતી એ જાહેરાત તમને જણાવી દઉં। તો મિત્રો, રાજ્ય સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે 2 હેક્ટર સુધીની મર્યાદામાં ખેડૂતોને મેક્સિમમ 20,000 રૂપિયાની સહાય છે એ મળવા પાત્ર રહેશે, જેમાં રાજ્ય સરકારે 20 જિલ્લાની યાદી છે એ બહાર પાડી હતી અને એમાં 123 તાલુકા હતા। હવે 123 તાલુકાના ખેડૂતોને આ સહાય છે એ મળવા પાત્ર રહે છે, અને સરકારે જે સર્વે કર્યો હતો જેની અંદર મોસ્ટ ઓફલી તાલુકા અને જિલ્લાની યાદી એવી હતી કે જેમાં 33%થી લઈ અને 60% સુધીનું નુકસાન છે એ ખેડૂતોને ગયું હતું। તો એના આધાર બેઝ ઉપર છે એ મોસ્ટ ઓફલી ખેડૂતોને 20,000 રૂપિયા સુધીની જ સહાય છે એ મળવા પાત્ર રહેતી હતી। તો અહીંયા આપને ખાસ જણાવવાનું, ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરી રહ્યા હતા કે અમને 25,000 રૂપિયાની સહાય નથી મળી, અમારે 2 હેક્ટર કરતાં વધારે જમીન છે અને 60% કરતાં વધારે નુકસાન ગયેલું છે તો પણ। તો અહીંયા આપને ખાસ જણાવી દઉં કે સરકારે જે જાહેરાત કરેલી હતી એમાં મેક્સિમમ 20,000 સુધીની સહાયની જાહેરાત હતી, એટલે કોઈ પણ ખેડૂતોને બેંક એકાઉન્ટની અંદર 25,000 સુધીની સહાય છે એ જમા નહીં થાય। મિત્રો, આ જે પાક નુકસાન સહાય છે એ અલગથી હતી અને ઓલી મુખ્યમંત્રી કિસાન યોજના છે એ પણ અલગથી હતી। 25,000 સુધીની સહાય છે એ મુખ્યમંત્રી કિસાન યોજનાની અંદર મળવા પાત્ર રહેતી હતી, પરંતુ આ યોજનાની અંદર તમને મેક્સિમમ 20,000 સુધીની જ સહાય છે એ મળવા પાત્ર રહેશે। એટલે કોઈ પણ ખેડૂત મિત્રોને 25,000 સુધીની સહાય નહીં મળે, 2 હેક્ટર અથવા તો એનાથી વધારે જમીન હશે તો પણ 20,000 સુધીની જ સહાય મળશે, એ ખાસ તમારે ધ્યાન રાખવું। એની અંદર પણ 2 તબક્કાની અંદર તમને સહાય મળશે, જેમાં 13,600 રૂપિયા છે એ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે SDRF તરીકે એને ઓળખીએ આપણે, અને SDRFના જે ધારાધોરણો છે એ અંતર્ગત કેન્દ્ર સરકારની 13,600 રૂપિયા સુધીની મેક્સિમમ સહાય મળવા પાત્ર રહેશે, અને સરકારે જાહેરાત કરી હતી કે ગુજરાત સરકાર એમાં ઉમેરો કરી અને 6,400 રૂપિયા ખેડૂતોને વધારે આપશે। તો ટોટલ આ રીતે 13,600 અને 6,400 એમ મળી અને 20,000ની સહાય છે એ ખેડૂતને મળવા પાત્ર રહેશે। તો ખેડૂતોએ અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે તમને જે પૈસા મળશે, સહાય મળશે, એ તમારા બેંક એકાઉન્ટની અંદર 2 રીતે જમા થશે અને એના મેસેજ પણ તમને છે એ 2 મળશે, અલગ અલગ દિવસે પણ મળી શકે અને 1 દિવસે પણ મળી શકે, એટલે 2 વખત તમારા બેંક એકાઉન્ટની અંદર આ સહાયના પૈસા છે એ જમા થશે। જેમાં મિત્રો, સરકારની જાહેરાત હતી કે 2 હેક્ટર સુધીની જમીન હોય તો 13,600 રૂપિયા, 2 હેક્ટર એટલે મિત્રો 12 વીઘા જેટલી જમીન થાય છે, અને એમાં રાજ્ય સરકાર 6,400નો ઉમેરો કરશે અને ટોટલ તમને 20,000ની સહાય મળશે, એટલે તમને હાલમાં છે એ 1 મેસેજ મળ્યો હશે અથવા તો 2 મેસેજ પણ મળી ગયા હશે, જેમાં સૌથી પહેલાં તમારા બેંક એકાઉન્ટની અંદર કેન્દ્ર સરકારની સહાય છે એ જમા થશે, અને ત્યાર પછી એ જ દિવસે જમા થઈ શકે છે અથવા તો આગળ પાછળના દિવસો હશે એ દિવસોની અંદર રાજ્ય સરકારની સહાય છે એ તમારા બેંક એકાઉન્ટની અંદર જમા થશે, અને રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે આ સહાય છે એ 2 તબક્કાની અંદર મળશે, અને એની માટે 3,500 કરોડનું પેકેજ ફાળવવામાં આવ્યું છે, એ અંતર્ગત હાલ ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર આ સહાય જમા પણ થઈ રહી છે। હવે તમને કેટલી સહાય મળશે, તો અહીંયા વધારેમાં વધારે તમને 20,000 સુધીની સહાય છે એ મળવા પાત્ર રહેશે, અને તમારે 1 વીઘો જમીન હોય, 2 વીઘો હોય કે 3 વીઘો હોય, એટલે કે 3 વીઘાથી પણ ઓછી જમીન હશે અને તમારે નુકસાન ગયું હશે અથવા તો તમે 20 જિલ્લાની યાદી છે અને એના તાલુકામાં તમે આવો છો, તો તમને મિનિમમ 5,000 રૂપિયાની સહાય તો મળવા પાત્ર રહેશે, એટલે કે 3 વીઘા સુધીની જમીન હોય તો ત્યાં સુધીમાં તમને 5,000 સુધીની સહાય મળશે, એમાં 3,400 રૂપિયા છે એ કેન્દ્ર સરકાર તરફથી અને 1,600 રૂપિયા છે એ રાજ્ય સરકાર તરફથી મળશે। 4 વીઘા જમીન હોય તો 4,533 રૂપિયા અને 2,133 રૂપિયા છે એ તમને મળવા પાત્ર રહેશે, એટલે ટોટલ 6,600 રૂપિયા મળશે। 5 વીઘા હોય તો 8,333 રૂપિયા મળશે, 6 વીઘા જમીન હોય તો 10,000 તમને મળવાની જ છે, 1 હેક્ટર જમીન કહેવાય। 7 વીઘા જમીન હોય તો 11,666 રૂપિયા મળશે, 8 વીઘા જમીન હોય તો 13,333 રૂપિયા મળશે, 9 વીઘા જમીન
જમીન હોય તો 15,000 રૂપિયાની સહાય તમને મળશે, 10 વીઘા હોય તો અહીંયા તમને 16,666 રૂપિયાની સહાય છે એ મળવા પાત્ર રહેશે, જો 11 વીઘા હોય તો 18,333 રૂપિયા. અહીંયા આપેલી છે માહિતી, તમે લોકો જોઈ શકો છો અને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તો આ રીતે તમને સહાય મળવા પાત્ર રહેશે. જો આનાથી ઓછી સહાય તમને મળે છે, જો તમારી પાસે જમીન હોય અને છતાં પણ ઓછી સહાય તમને મળે, તો તમારી જે રેકોર્ડ બોલે છે, તમારો જમીનનો રેકોર્ડ એટલે કે 8 બારની અંદર 7 બારની અંદર, તો એ જમીનના રેકોર્ડની અંદર ભૂલ હોઈ શકે છે, એમાં ઓછી જમીન હોય તો પણ તમને સહાય ઓછી મળી શકે છે. એટલા માટે તમારો જે રેકોર્ડ બોલતો હશે જમીનનો, એ રેકોર્ડ બેઝ ઉપર તમને સહાય છે એ મળશે. અને તમારા બેંક એકાઉન્ટની અંદર સહાય જમા થશે એની માટેનો મેસેજ પણ તમને મળી જશે. તમારા બેંક એકાઉન્ટની અંદર સહાય જમા થઈ એના માટેનો મેસેજ છે એ તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર તમને મળી જશે. હવે કઈ રીતે મેસેજ મળશે એ મેસેજ તમે લોકો અહીંયા જોઈ શકો છો. આ પ્રથમ મેસેજ છે અને ત્યાર પછીનો આ બીજો મેસેજ છે. મને આ મેસેજ છે એ બંને એક દિવસે જ મળ્યા હતા. મનરેગા, પીએમ કિસાન, સ્ટેટ ગવર્મેન્ટ, અઢર પેમેન્ટ અને પછી અહીંયા કેટલું પેમેન્ટ છે એની માટેની માહિતી હતી. અને ત્યાર પછી અહીંયા રાજ્ય સરકાર તરફથી જે ચૂકવણી કરવામાં આવી હતી એનું પેમેન્ટનું પ્રૂફ તમે લોકો અહીંયા જોઈ શકો છો. 19 તારીખના રોજ આ બંને મેસેજ મળ્યા હતા. તો આ રીતે તમારા બેંક એકાઉન્ટની અંદર સહાય છે એ જમા થશે અને અલગ અલગ થશે. તો હાલ ગુજરાતના જે પણ ખેડૂત મિત્રોને ઓછી સહાય જમા થઈ રહી છે એ લોકો રાહ જોજો, કેમ કે એના પછીના અઠવાડિયે અથવા તો થોડા દિવસોની અંદર તમને બીજી સહાય પણ મળી જશે. એટલે કોઈ ખેડૂત મિત્રોને જમીનથી ઓછી સહાય છે એ મળવા પાત્ર નહીં રહે. પહેલાં તમને થોડાક ઓછા પૈસા મળી શકે છે, એટલે કે SDRFની જે સહાય છે એ તમને પહેલાં મળી શકે અને રાજ્ય સરકારની ત્યાર પછીના દિવસોની અંદર મળી શકે છે. એટલે તબક્કા વાઇઝ છે એ સહાય તમારા બેંક એકાઉન્ટની અંદર જમા થશે. અને અત્યારે તમારા બેંક એકાઉન્ટની અંદર આમાંથી કોઈ સહાય જમા થઈ ચૂકી હોય તો ખાસ તમારો તાલુકો છે એ નીચે કોમેન્ટ કરી દેજો, એટલા માટે ગુજરાતના બીજા ખેડૂતો છે એ પણ જાણી શકે. અને આ વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર, ફેસબુક ગ્રુપની અંદર, ખેડૂતોના જેટલા ગ્રુપ છે એમાં શેર કરજો, એટલે એ લોકો સાચી માહિતી જાણી શકે અને એ પણ જાણી શકે કે એમને કેટલી સહાય છે એ મળવા પાત્ર રહેશે. સાથે વધારે માહિતી માટે ખિસ્સુની ઓફિશિયલી એપ્લિકેશનને પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો, એટલે આવીને આવી વધારે માહિતી તમને મળતી રહે. તો આવજો. જય જવાન, જય કિસાન.